તોકતે વાવાઝોડા બાદ સિંહ સુરક્ષિત છે કે નહીં ગીરમાં તે દર્શાવવા માટે આફ્રિકાનો વિડિયો ટ્વીટ કરીને મૂકી દીધો. એ આ ડોક્ટર રાજીવ ગુપ્તા એવા અધિકારી, આવા અધિકારીઓને સરકારે ઘણી બધી સત્તા સોંપી છે, પરંતુ આવા જ અધિકારીઓ ખોટા વિડિયો ટ્વીટ કરે છે, 24 કલાક સુધી પોતાના ટ્વિટર હેન્ડલ પર રાખે છે અને મંત્રીઓને પણ ગેરમાર્ગે દોરે છે અને તેના કારણે મંત્રી પણ આ વિડિયો રિટ્વીટ કરે છે. મહત્વની વાત એ છે કે સરકારને આ રીતે ગેરમાર્ગે દોરનાર અધિકારીઓને સરકારે હવે યથાવત રાખવા જોઈએ કે નહીં. આપણી સાથે જોડાયા છે મયંક ભટ્ટ, વાઇલ્ડલાઇફ એક્સપર્ટ છે, સાથે જ જયદેવ ધાંધલ જોડાયા છે, જે રિટાયર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ છે. જયદેવભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે રાજીવ ગુપ્તાએ આજે વિડિયો ટ્વીટ કર્યો અને તે આફ્રિકાનો વિડિયો ગીરના નામે ટ્વીટ કર્યો છે અને એવું કીધું છે કે સિંહ સુરક્ષિત છે, તો આ રીતે જ્યારે અધિકારીઓ લોકોને અને સરકારને ઊંધા રવાડે, ખોટા રવાડે ચડાવે છે, એ કેટલું યોગ્ય કહી શકાય? સૌથી પહેલા તો હું વિકીવીરો આભાર માનીશ અને એવું જણાવીશ કે આ લોકો જે વિડિયો એટલો બધો મેનિપ્યુલેશન કરતા હોય છે અને આવા મોટા અધિકારી જયારે જાણે જોઈને ઇરાદાપૂર્વક મેનિપ્યુલેશન કરે, કોઈનો ઇન્સ્ટાગ્રામ ઉપરનો વિડિયો બેઠે બેઠો એમને લઈ એની વિગતો કાઢી એની વિગતોને જગ્યાએ આ સિંહો અકોલવાડીના ગીરના છે એવું મેનિપ્યુલેશન કરીને મૂકતા હોય ત્યારે એમની ખૂબ જ જવાબદારી છે. નાગરિકોને તો ગેરમાર્ગે દોરે જ છે પણ સરકારને પણ ગેરમાર્ગે દોરે છે અને વન વિભાગ આવું અવારનવાર કરતું હોય છે. સિંહની ગણતરી લ્યો, સિંહોના મૃત્યુ લ્યો, દરેક વખતે આંકડાઓની માયાજાળ કરી મેન્યુપ્યુલેશન કરી આ લોકો આવી ખોટી ભ્રામક વસ્તુઓ ફેલાવતા હોય છે. અને દુઃખની વાત તો એ છે કે સિંહ પ્રેમીઓ, વન્યજીવ પ્રેમીઓ આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે હસવામાં કાઢી નાખે છે કે આવડા મોટા અધિકારી આવી મજા આવું વિચાર્યા વગર કરતા હોય છે અથવા તો એમને ખબર નથી પડતી સોશિયલ મીડિયા શું છે એવું એવું માનીને આ વસ્તુ નજરઅંદાજ કરતા હોય છે, એ વધુ ગંભીર છે. જી જી, મયંકભાઈ, આપને પૂછવા માંગીશ કે વન અને પર્યાવરણ વિભાગના જે વડા છે તે જ પોતે આ પ્રકારનો જ્યારે વિડીયો મૂકે અને મહત્વની વાત છે કે સરકાર લોકોને સલાહ આપતી હોય છે કે સોશિયલ મીડિયા પર ફેક વિડીયો હોય અથવા તો કોઈ પણ વિડીયો જોયા જાણ્યા વગર ના મૂકતા, ત્યારે જો અધિકારીઓ જ આ પ્રકારે વિડીયો મૂકતા હોય તો સામાન્ય જનતા તો મૂકે જ ને પછી? બિલકુલ બિલકુલ, જે પ્રમાણે જે અધિકારી પ્રેરણા આપી રહ્યા છે અને જે પ્રમાણે ગુપ્તા સાહેબે વિડીયો મૂક્યો અને આશ્ચર્યની વાત તો એ છે કે વન વિભાગના બાહોશ અધિકારીઓએ એને રીટ્વીટ કર્યો છે. ચલો, રાજકારણીઓ અને બીજા બધાને તો વાત બાજુ પર મૂકીએ, કારણ કે એમને તો સત્તા સિવાય બીજું કોઈ ધ્યાન હોતું નથી વન અને પર્યાવરણનું, તો એ લોકો રીટ્વીટ કરે બરોબર છે, પણ વન વિભાગના અધિકારીઓ આને રીટ્વીટ કરે છે? એક પણ અધિકારી એવો ના નીકળ્યો કે એમણે ગુપ્તા સાહેબને કહ્યું નહીં કે આ વિડીયો અહીંનો નથી તો સાહેબ આ વિડીયો આપ કાઢી નાખો, પરંતુ મોટા મોટા અધિકારીઓએ આને રીટ્વીટ કર્યો. તો આ એક હંમેશા વન વિભાગનું એક ખાસિયત એ રહી છે કે વન વિભાગ પોતાના કાર્યમાં કોઈ પણ જાતની પારદર્શિતા રાખતું નથી, કોઈ પણ વસ્તુ હોય તો એની ઢાંક પીછોડ ખૂબ કરતું હોય છે. બીજું કે વન વિભાગની પાસે લાંબા ગાળાના આયોજન નથી, માત્ર માત્ર ક્રાઇસિસ મેનેજમેન્ટ પર વન વિભાગ કામ કરે છે. 18 સિંહ લાપતા થયાના સમાચાર જે ન્યૂઝપેપરમાં આવ્યા એટલે તાત્કાલિક આ લોકોએ ઢાંક પીછોડ કરવાનું શરૂ કર્યું અને બસ એક આ વિડીયો જોયા જાણ્યા વગર મૂકી દેવામાં આવ્યો. હવે હું એવું કહીશ કે જોયા જાણ્યા વગર નહીં પણ આ જાણી જોઈને મૂકવામાં આવ્યો હોય એવું બની શકે. જી જી જી, બ્યુરો ચીફ દેવશી બારડ આપની સાથે જોડાયેલા છે. દેવશી, મહત્વની વાત એ છે કે ડોક્ટર રાજીવ ગુપ્તા પર સરકારના તમામ જે મંત્રીઓ છે તે એટલો બધો વિશ્વાસ રાખે છે કે તેમણે મૂકેલો જે ટ્વિટર પરનો વિડીયો તેમણે પણ જોયા જાણ્યા વગર રીટ્વીટ કરી દીધો, તેમણે પણ એ જોયું નહીં કે આ વિડીયો સાચો છે કે ખોટો, એટલે એટલો બધો વિશ્વાસ છે ડોક્ટર રાજીવ ગુપ્તા પર? રાજીવ ગુપ્તા એક એવા અધિકારી જે છે કે જે ટોચની જે પોલિટિકલ ફેટર્નિટી છે એમાં રહેવા ટેવાયેલા છે. એનો ભૂતકાળ તમે જોશો તો ઘણા વર્ષોથી એવા એવા જ નેતા સાથે સંકળાયેલા હોય છે કે જેની પાસે સત્તા હોય છે, સત્તાની નજીક રહેવા માટે તેઓને આદત કહી શકાય અથવા તો તેમની ટેવ કહી શકાય અથવા તો તેમની એક પ્રકારની માસ્ટરી કહી શકાય આ પ્રકારની વાત જે છે. હવે રાજીવ ગુપ્તાના તેના ટ્વીટ પણ જોશો, ઘણા સમયથી તમે રાજીવ ગુપ્તાના ટ્વીટ જોશો ત્યારે એના ટ્વીટ જે છે પીએમઓને હંમેશા હોય છે, સીએમઓ અને પીએમઓને હંમેશા હોય છે,
मतलब के जारे पण तेओ ट्वीट करता होय छे त्यारे ए वातनुं खास ध्यान राखता होय छे के भाई मारी एक वात जे छे पीएमओ एटले के दिल्लीनी अंदर बैठेला पीएमओ मिनिस्टर पीएमओ सुधी एनी वात पहोंचवी जोईए एटले के अमदावादनी अंदर कोई पण वात बनी होय अमदावादनी अंदर दर्दीनी सलामतीनी वात होय के पछी अमदावादमां कोविडनी कामगीरीना मुद्दा होय के बीजा कोई पण मुद्दा होय तो अवश्य रीते एना ट्वीटनी अंदर टेग पीएमओ अने सीएमओ होय ज छे मतलब के तमे जाणशो तो सुप्रीम ऑथोरिटी जे छे एनी नजीक रहेवा माटे एनी एक टेवायेली एक वात जे छे हवे सवाल ए थई रह्या छे के आवा अधिकारी ज्यारे होय त्यारे स्वाभाविक छे के एनी नीचेना जे व्यक्ति होय अथवा तो एनी साथे संकळायेला व्यक्ति होय अथवा तो एनी टोचना जे एनी साथे संकळायेला लकी होय एवुं मानता होय के भाई आ जे ट्वीट छे अथवा आ वात जे छे ए खराई थईली हशे अथवा तो एनी अंदर कोई पण प्रकारनो एवा मालाफाइड इंटेंशन नहीं होय એવા પ્રકારની વાત હંમેશા માની લેવામાં આવે કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની વાત મૂકતો હોય અને ટોચના અધિકારીઓ સુધી અને ટોચના નેતાઓ સુધી વાત પહોંચાડતો હોય ત્યારે મતલબ સમજી લેવાનો કે એની અંદર એની ખરાઈની અને અથવા તો એની સામે પ્રશ્ન થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે એવા પ્રકારનો આપણે સામાન્ય રીતે એક સામાન્ય વર્ગથી માનતો હોય છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા રાજીવ ગુપ્તાના કેસની અંદર પણ જ્યારે એણે આ વિડીયો જે છે એ સીએમઓ અને પીએમઓને ટ્વીટ કર્યો ત્યારે જે પોલિટિકલ લીડર્સ બીજા બી હતા એટલે કે એ કોઈ ચોક્કસ પાર્ટી ના હોય અથવા તો કોઈ બીજી પાર્ટી ના હોય એવા પણ માનતા હતા કે આ વિડીયો જે છે એ પ્યોરલી છે અને સત્ય સાથે નજીક છે અને સત્ય જ છે એવું માની લેવામાં આવ્યું સાથે બીજી વસ્તુ એ એક પણ છે કે એની સાથે સંકળાયેલા જે વિભાગો હતા એ તમામ વિભાગોએ પણ એ માન્યું જેમ કે ગુજરાતનું વન અને પર્યાવરણ વિભાગ છે સાથે સાથે કેન્દ્રનું અને વન અને પર્યાવરણ વિભાગ છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મંડળની સાથે સંકળાયેલા લોકો છે અથવા તો કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી છે એ તમામ લોકોએ હવે સાથે જે લોકો વન અને પર્યાવરણ સાથે સંકળાયેલા છે અથવા તો એન્થુ લોકો છે કે જે પર્યાવરણના એન્થુ લોકો છે એને પણ રાજીવ ગુપ્તાની વાત માની લીધી કે ભાઈ આ વસ્તુ છે એમાં ક્યાંય સત્યતાની નજીક હશે અથવા સત્ય જ હશે તો આ વાત જે છે સામાન્ય રીતે એક લોકોની એક માનસિકતા હોય છે કે જ્યારે આવું ઘટના બનતી હોય અથવા તો જ્યારે આવી એક ઓથોરિટી એક પોતાની વાત મૂકતી હોય ત્યારે એ સત્યની નજીક જ હોય છે એવું માની લેવામાં આવતું હોય છે અને એને રિએક્ટ પણ કરવામાં આવતું હોય છે અહીંયા એ જ થયું રાજીવ ગુપ્તાએ જે વિડીયો માની લે આપ્યો એ સંપૂર્ણ સત્ય છે એવું માની લેવામાં આવ્યું અને એને માનીને અનેક લોકો એવા કે જે જાણીતા લોકો છે અને જેના અનેક કરોડો અને લાખો ફોલોવર્સ છે એને પણ આ વિડીયો ટ્વીટ કર્યો અને એની સામે વાત એટલેથી ના અટકી જ્યારે રાજીવ ગુપ્તાએ જ્યારે વિડીયો ટ્વીટ કર્યો ત્યારે એની અંદર ઘણા બધા એવા લોકો હતા કે જે વન અને પર્યાવરણને જાણતા હતા અને આ વિડીયોને જાણતા હતા એણે રિટ્વીટ કર્યું અથવા તો એણે અંદર ટ્વીટમાં જવાબ પણ મૂક્યો કે આ વિડીયો જે છે એ આફ્રિકાનો છે તેમ છતાં પણ એને નજરઅંદાજ કરવામાં આવ્યું સાથે એણે જે એની સાથે સંકળાયેલા જેમ કે પ્રકાશ જાવડેકરની વાત કરવામાં આવે તો એણે વિડીયો ટ્વીટ કર્યો ત્યારબાદ એની ઉપર પણ અનેક એવા ટ્વીટ આવ્યા કે તમે સર તમે ખોટો વિડીયો ટ્વીટ કરી રહ્યા છો આ વિડીયો છે આફ્રિકાનો છે તેમ છતાં પણ પ્રકાશ જાવડેકર સહિતના જે લોકો હતા એણે એ વાતને નજરઅંદાજ એટલા માટે કરી કે આ વિડીયો જે છે ઓથેન્ટિક વ્યક્તિએ અને ટોચના અધિકારીએ મૂક્યો છે સાથે એ અધિકારીનું નામ જે વન અને પર્યાવરણ સાથે સંકળાયેલું છે એટલા માટે મૂક્યો છે તો એને સાચો માની લેવામાં આવ્યો અને એ રીતે એ રિટ્વીટ થવા માંડ્યો પરંતુ કોઈને ખ્યાલ એ નહોતો કે આ જે વિડીયો જે છે એ પ્રશ્નો થઈ રહ્યા છે એના બચાવમાં મૂકવામાં આવ્યો છે અથવા તો જે પ્રશ્નો થઈ રહ્યા છે એને જવાબ આપવા માટે મૂકવામાં આવ્યો છે અને એવા કાચું કપાયું છે અથવા તો ખોટું થયું છે એનો ખ્યાલ નહોતો જી 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 જેદુભાઈ ખાસ કરીને એ પણ એક પ્રશ્ન થાય કે વન અને પર્યાવરણ વિભાગના વડાએ જ્યારે આવો ખોટો વિડીયો ટ્વીટ કર્યો હોય ત્યારે તેમના પર શું કાર્યવાહી થઈ શકે કારણ કે જો તેમને સાચી માહિતીની જાણ જ ન હોય અને તેઓ આ પ્રકારે ખોટો વિડીયો ટ્વીટ કરીને લોકોને ભ્રમિત કરી રહ્યા હોય ત્યારે તેમના પર કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે કાર્યવાહીમાં આવા કોઈ ગુનાહિત ઈરાદો હોવાનું તો હું માનતો નથી એટલે કોઈ કાયદેસરની કાર્યવાહી તો કદાચ ન થાય પણ ખાતાકીય કાર્યવાહી તો ચોક્કસ થઈ શકે કેમ કે કોઈ પણ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપરથી લઈ અને એ કોપી કરી એની વિગતો કાઢી અને પોતાની વિગતો એમાં જોડી ખાસ કરીને તો એવું એટલું બધું ધ્યાન રાખવામાં આવ્યું કે ગીરના અંતરિયાળ વિભાગનું આંકોલવાડીનું નામ આપીને આ વિડીયો મૂકવામાં આવ્યો ત્યારે આવું મેન્યુપ્યુલેશન જ્યારે કરવામાં આવે અને સરકારને પબ્લિકને આ રીતે ગેરમાર્ગે દોરવામાં આવે તો એ બાબત ગંભીરતાથી લઈ સરકારે આમની કારણદર્શક નોટિસ આપવી જોઈએ અને જરૂર પડે તો એ બાબતે ખાતાકીય પગલાં પણ લેવા હોય તો લઈ શકવા જોઈએ પણ વન વિભાગમાં આ અધિકારીનું એટલું બધું વર્ચસ્વ છે કે કદાચ ઘણીવાર એવું લાગે કે વન વિભાગના જે સરકારી મંત્રીઓ છે એ બધા પણ આ જાણતા હોવા છતાં નજરઅંદાજ કરતા હોય એવું ઘણા બધા વન્ય પ્રેમીઓનું માનવું છે મયંકભાઈ પણ સારી રીતે જાણે છે કે અગાઉ આવા ઘણા બધા પ્રયત્નો કરેલા
ત્યારે પણ કાલે સમાચાર આવ્યા અંદરના વર્તુળોમાંથી કે 18 સિંહો લાપતા થયા છે, એ વાત ફેલાણી એટલે એ બાબતે એક પ્રેસ નોટ આપી દેવામાં આવી કોઈ પણ જાતની વિગતો મેળવ્યા વગર કે આ બધા સિંહો સલામત છે, અને તરત જ આ વિડીયો આવ્યો ઇન્સ્ટાગ્રામ ઉપરથી કોપી કરી વિગતોનું મેન્યુપ્યુલેશન કરી અને આ વિડીયો મૂક્યો. એની પાછળ આ વસ્તુ ઇરાદાપૂર્વક પ્રજાને અને સરકારને ગેરમાર્ગે દોરવાનો હોવાથી બીજી કોઈ કાયદેસરની કાર્યવાહી થાય કે ન થાય, પણ આ અધિકારીનો ખુલાસો પૂછી એની સામે જરૂર પડે તો ખાતાકીય પગલાં લેવા સરકારને તમામ અધિકાર છે, લેવાશે કે નહીં લેવાય એ અલગ વાત છે. જી જી મહેનભાઈ, જે પ્રકારે હવે રાજીવ ગુપ્તાએ તો માફી માંગી લીધી છે અને તેમણે જે વિડીયો 24 કલાક સુધી મૂક્યા બાદ હવે તેમણે કાઢી પણ નાખ્યો છે, પણ મહત્વની વાત તો મહેનભાઈ મહત્વની વાત એ છે કે આપણી સરકારમાં ગુજરાત સરકારમાં જે અધિકારીઓ ઉપર આટલો બધો જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેનું જ આ કારણ હોઈ શકે. બિલકુલ, એક વસ્તુ એવી છે કે રાજકારણની અંદર જે લોકો ચૂંટાઈ અને નેતા બને છે, નેતામાંથી કેબિનેટ મંત્રી બને છે અને પછી જે તે ખાતાનો પદભાર સંભાળતા હોય છે તો તેઓને તે ખાતા વિશેનું નોલેજ હોતું નથી. જે તે અધિકારીઓ જે ખાતું સંભાળતા હોય છે અને જે તે નેતાઓ છે એમાં સહી સિક્કા કરતા હોય છે, એટલે આમ જોવા જાય તો અધિકારીઓ ચલાવતા હોય છે અને જે પ્રમાણે સાહેબનું વર્ચસ્વ છે ખૂબ સારું એવું વર્ચસ્વ છે. અને બીજું કે એમણે આટલી બધી જાણકારી હોવા છતાંય આ વિડીયો મૂક્યો તો એ ભૂલ થઈ એ સ્વીકારવા યોગ્ય છે નહીં. બીજી વસ્તુ કે જે પ્રમાણે ભૂતકાળની અંદર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નો જે સંક્રમણ થયું હતું સિંહોની અંદર, ત્યારબાદ બબેશિયા રોગનું સંક્રમણ થયું હતું અને એને જે માહિતીના આંકડા છુપાવવામાં આવ્યા હતા તેની અંદર પણ વન વિભાગ બહુ ઢાંક પિછોડ કરી હતી, ઘણા બધા મુદ્દા આડાવડા કર્યા હતા, પણ દિલ્હીથી જે ટીમ આવીને જેણે આંકડા 85 સિંહોના મૃત્યુના આંકડા બહાર કાઢ્યા ત્યારે આ બધી ઢાંક પિછોડની પોલ ખુલી ગઈ હતી. તો આવા અનેક કિસ્સાઓ છે જેની અંદર અધિકારીઓ આ રીતના ડાંક પીછોડ કરતા હોય છે, સરકાર જે કામ કરતી હોય છે એની અંદર એ લોકો ગેરમાર્ગે દોરતા હોય છે, આવા અનેક કિસ્સા છે. પરંતુ આ જે ભૂલ છે એ ઘણી ગંભીર ભૂલ છે. અને બીજી વસ્તુ કે સાહેબ જે પદભાર સંભાળી રહ્યા છે એટલે ગુજરાતના બહુ ખૂબ જ જવાબદાર જે ખાતાઓ છે એની પર અન્ય ખાતાઓનો પણ પદભાર સંભાળી રહ્યા છે, તો અમારી વન્યજીવ પ્રેમીઓની માગણી એ છે કે આટલી બધી સિંહો ના જે મૃત્યુ થયા હતા કેનાઇન વખતે, ભવિષ્ય વખતે અને હાલમાં જે સમાચાર જે આવી રહ્યા છે 18 સિંહ લાપતા છે એના વિશેની કોઈ એવો ઓફિશિયલ વ્યવસ્થિત ખુલાસો સચોટ ખુલાસો આવ્યો નથી, તો આ જે બધી એ છે તો એની અંદર ગુપ્તા સાહેબને આ પદભારમાંથી મુક્ત કરવા જોઈએ, એમને જે બીજા ખાતા સરકારે સોંપેલા છે એ ખાતાનો ભાર એમને લેવો જોઈએ, કારણ કે વન અને પર્યાવરણ નું ખાતું અને સિંહો વિશેની જાણકારી એમને 100% નથી, એ આ વિડીયો મૂકીને એમણે પુરવાર કર્યું છે. અને એમની સાથે સાથે જેમણે આ ટ્વીટ કર્યું છે, જે વન અધિકારીઓ ટ્વીટ કર્યું છે એમની પણ પૂછપરછ થવી જોઈએ કે એમણે કયા હિસાબે જે અધિકારીઓ છે, મારી પાસે એમના નામ છે એમની રીટ્વીટમાંથી મેં કાઢેલા છે, એ બધા જ અધિકારીઓ રીટ્વીટ કર્યું છે અને એ બધા અધિકારીઓ પાછા પોતપોતાની રેન્જના સર્વે સર્વા છે, તો આ અધિકારીઓએ જે ટ્વીટ કર્યું છે એટલે એક આધરું આપણે કહીએ ને કે આધરું અનુકરણ કરવામાં આવ્યું છે કે એક અધિકારી પર આટલો સંપૂર્ણ વિશ્વાસ રાખી અને આ બધું કાર્ય કરવામાં આવ્યું છે. તો આ જે બિલકુલ બેજવાબદારી પણ વાળું જે કાર્ય થયું છે એની અંદર એક વસ્તુ ખાસ બહાર આવી ગઈ છે કે જો સાહેબ આટલા બેજવાબદાર હોય તો નીચે તંત્ર કેટલું બેજવાબદાર હશે, કેટલું લાપરવાહ હશે. અને બબેશિયા કેનાઇન ની અંદર આપણે જોઈ ચુક્યા છીએ 32 સિંહોને ગોંધી રાખવામાં આવ્યા હતા અને એને પછી જંગલમાંથી લાવી અને એ લોકોને શક્કરબાગ ઝૂના હવાલે કરી દેવામાં આવ્યા હતા. એટલે કહેવાનો મતલબ ઘણી બધી એવી વસ્તુઓ છે કે આ પદ પર કોઈ જાણકાર વ્યક્તિને લેવામાં આવે અને સાહેબ જે અત્યારે બીજા પદો સંભાળે છે તો એ બીજા પદો સંભાળે પણ આ પદ પરથી સરકાર એમને મુક્ત કરે એવી અમારી વન્યજીવ પ્રેમીઓની માગણી છે. જી 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 જયદુભાઈ, આપનું શું માનવું છે કે જ્યારે આ જે અધિકારી છે રાજીવ ગુપ્તા તેઓ વન અને પર્યાવરણ વિભાગના તો વડા છે, સાથે સાથે એમને કોવિડની પણ જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે મહત્વની વાત એ પણ થાય કે અધિકારી પર સરકાર કેટલી નિર્ભર છે તે આના પરથી જાણી શકાય છે. અધિકારી જે વાત કે એ સરકાર માની લે છે, જે વિડીયો મૂકે એ સરકાર રીટ્વીટ પણ કરી દે છે, કેન્દ્રીય મંત્રીઓ પણ રીટ્વીટ કરી દે છે, એટલે કે આંખો બંધ કરીને અધિકારીઓ ઉપર વિશ્વાસ રાખતી સરકાર થઈ ગઈ છે.
ચોક્કસ થઈ ગઈ છે. આપણું જે લોકતંત્ર છે, બ્યુરોક્રેસી અમલદારી સાથે ચાલતી હોય એવું આપણે માની શકીએ. અને આ છે એ સચિવ સાહેબની ભૂલ તો ન જ ગણાય, ઈરાદાપૂર્વકનું કૃત્ય છે. ભલે એને આપણે ગુનાહિત ન ગણીએ, પણ બે જવાબદારી પૂર્વકનું જેનો સરકારે જવાબ માંગવો જોઈએ એવું કૃત્ય તો છે. જી જી મયંકભાઈ, મહત્વની વાત એ છે કે સરકાર આના પર એક્શન લઈ શકે, પરંતુ હજુ પણ સરકારે કોઈ એક્શન લીધા નથી. કારણ કે કદાચ સરકારને એવું હશે કે અધિકારીઓ વગર સરકારને ચાલતું નથી, એટલે અધિકારી પર એક્શન કઈ રીતે લઈ શકે. તો મહત્વની વાત છે કે શું લાગે છે, સરકાર આના પર એક્શન લેશે કે નહીં? સરકાર આની અંદર એક્શન લે એવું તો લાગતું નથી જ અત્યારે, પરંતુ અમે રજૂઆત કરીશું વડાપ્રધાન સુધી. આજે હું અત્યારે હમણાં પત્ર જ મેં વડાપ્રધાને લખ્યો છે, આ બાબતમાં સંપૂર્ણ માહિતી સાથેનો પત્ર લખ્યો છે. અને બીજી વસ્તુ કે અધિકારીઓ નથી એવું નથી, ગુજરાતની અંદર ઘણા બધા પ્રામાણિક અધિકારીઓ છે કે જે આ પદભાર સંભાળી શકે છે. અને બીજી વસ્તુ કે સાહેબને કોરોનાનો જે પદભાર આપવામાં આવ્યો છે એ અત્યારે બહુ ઘણો સંઘર્ષવાળો છે, તો સાહેબ એ સંભાળે, કદાચ એને લીધે એ ભારને લીધે કદાચ વન અને પર્યાવરણનો ભાર કદાચ ભૂલી ગયા હોય, થોડું વધારે પડતું એ થઈ ગયું હોય, તો એમને આ પદભારમાંથી મુક્ત કરવા જોઈએ. અને બીજા અધિકારીઓ તો ઘણા જ છે ગુજરાતની અંદર, એવું નથી કે નથી અધિકારીઓ, ઘણા બહોશ અધિકારીઓ છે જેને સરકાર નિયુક્ત કરે અને સાહેબને આ પદમાંથી મુક્ત કરે. સાહેબ બીજા બધા પદો સંભાળવા માટે સક્ષમ છે. બિલકુલ બહેનભાઈ, પણ ઘણા બધા અધિકારીઓ છે, પણ જે અધિકારીની લાગવગ હોય, જે અધિકારીની ઉપર સુધી પહોંચ હોય, તે જ અધિકારીને વધારે વિભાગ મળે, તે જ અધિકારીને વધારે બઢતી મળે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હમણાં આપણે કોરોનામાં એનો અનુભવ કર્યો કે જેની લાગવગ હતી અને રેમડેસિવિર ઇન્જેક્શનો મળતા હતા અને કોણે કેવા ઇન્જેક્શનો રાખેલા એ તો બધાને ખબર જ છે. એટલે 100% લાગવગ તો બધી જગ્યાએ ચાલુ જ છે. અને લાગવગ એટલે આ જે પદ પર નિયુક્તિ થાય છે અધિકારીઓની, એ નિયુક્ત કોણ કરે છે એ જાણવું જરૂરી છે. અને જો એટલે સુધી લાગવગ ને બધું હોય તો પછી તંત્રનો આની અંદર 100% વાંક કહી શકાય કે ભાઈ લાગવગ વાળાને જો તમે નિયુક્ત કરતા હો તો સાચે ટેલેન્ટેડ લોકો પછી આ વિભાગની અંદર આવશે નહીં, અને ટેલેન્ટેડ લોકો ગુજરાત બહાર ભારત બહાર જતા રહેશે. અને અત્યારે એવું ચાલી જ રહ્યું છે કે ગુજરાતમાંથી ભારતમાંથી ટેલેન્ટેડ લોકો બહાર જઈ રહ્યા છે, એટલે લાગવગશાહીને પણ દૂર કરવી જ જોઈએ. જી જી જીતુભાઈ, જે પ્રકારે એક પ્રશ્ન એવો પણ થાય કે ફેક ન્યૂઝ હોય અથવા તો ફેક વિડીયો હોય, કોઈ પણ સામાન્ય જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર એ પોસ્ટ કરે, કોઈ પણ ફેસબુક હોય, ટ્વિટર હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, તો તેના પર ફેસબુક પણ તરત એક્શન લેતું હોય છે અથવા તો સરકાર પણ તરત એક્શન લેતી હોય છે. કોઈ કોઈની મજાક ઉડાડતો હોય તો પણ એક્શન લે. ત્યારે મહત્વની વાત એ છે કે સરકારના જ અધિકારી આ રીતે જ્યારે કરે ત્યારે કોણ એક્શન લે? સામાન્ય જનતાને પણ એવો પ્રશ્ન થાય. મને લાગે છે કે ટ્વીટના જે તમામ મેમ્બર્સ છે, જે લોકો ટ્વીટના સબસ્ક્રાઈબર છે, એ લોકો આ રિપોર્ટ કરી શકે કે આવો ખોટો વિડીયો મેન્યુપ્યુલેટ કરીને મૂકવામાં આવ્યો છે, એવો રિપોર્ટ તો થઈ શકે. મેં ટ્રાય કરી છે કે આ સ્પેમ અથવા તો ખોટી વિગતવાળો વિડીયો છે, પણ હવે ટ્વિટર છે એની પર શું એક્શન લે છે એ ખબર નથી. રહી વાત કે પબ્લિક જયારે આવા ખોટા સમાચાર કે વિડીયો આપે, કાલે જ સમાચાર આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે 88 લાપતા છે, એટલે તરત જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આ સમાચાર ખોટા છે એવી પ્રેસ નોટ આવી. આ સાહેબને કાલે વિડીયો મૂક્યો, ત્યારથી બધા એમના રિપ્લાયમાં, મેં ઓરિજિનલ વિડીયો એમના રિપ્લાય તરીકે મૂક્યો, કેન્દ્રના મંત્રીશ્રીના રિપ્લાયમાં મારો ઓરિજિનલ વિડીયો ઇન્સ્ટાગ્રામનો મૂક્યો મેં, અને પરિમલ નથવાણી સાહેબ જે સાંસદ છે એમના રિપ્લાય એમને રિટ્વીટ કર્યું હતું એમાં પણ મેં રિપ્લાય મૂક્યો છે કે ઓરિજિનલ વિડીયો આફ્રિકાનો છે. પણ છતાં 24 કલાક જેટલો સમય આ બધા ટ્વિટર્સ એમ ચાલુ રહ્યા, અને એટલે આ વસ્તુ છે એ કદાચ રિપોર્ટ થઈ શકે, ટ્વીટને પણ રિપોર્ટ થઈ શકે, ઇન્સ્ટાગ્રામને પણ કહી શકાય કે તમારો વિડીયો છે એ આ રીતે મેનિપ્યુલેટ કરીને બીજા સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવેલો છે. પણ હવે એ લોકો શું એક્શન લે ખબર નથી. થોડા સમય પહેલા આપણા જ વન વિભાગના એક પ્રિન્સિપલ DCCF કક્ષાના વાઇલ્ડલાઈફના એમણે ખોટા નિવેદનો કરેલા, એમની સામે એક્શન લેવાશે એવી જોરશોરથી વાતો ચાલેલી, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એક્શન લેવાનું નથી. એમને સિંહોને કાર્બન તરીકે સિંહોનો ઉપયોગ કરવાની વાત કરી હતી, એમાં પણ કોઈ એક્શન લેવાના નથી. એમ આ ગુપ્તા સાહેબ તો એનાથી પણ મોટા અધિકારી છે, વધારે મહત્વાકાંક્ષી છે, એટલે કોઈ એક્શન લેવાશે એવી મયંકભાઈ કે તેમ કોઈ શક્યતા નથી. પણ આપણે આશા રાખીએ કે બધું જે તંત્ર ચાલે છે એ યોગ્ય રીતે
જવાબદારો સામે પગલા લે, જવાબદારો કમસે કમ એમનો ખુલાસો તો પૂછે કે તમે આટલું ગેરમાર્ગે દોર્યું, પબ્લિક ને ગેરમાર્ગે દોરી, સમજ્યા? પબ્લિક તો ગોરખ બનાવવા માટે છે તે, પણ સરકારને પણ ગેરમાર્ગે દોરી, તો આ બાબતે સરકાર એમનો જવાબ લેશે એવી આશા રાખી. જી જી મયંક ભાઈ અને જયદેવ ભાઈ આપ બંને અમારી સાથે જોડાયેલા રહો, આગળમાં આપની પાસેથી ઘણું જાણવાનું બાકી છે. તો જે પ્રકારે રાજીવ ગુપ્તાએ ટ્વીટ કર્યો હતો વિડિયો અને ત્યારબાદ લોકોને ભ્રમિત કર્યા હતા, આપણી સાથે મયંક ભટ્ટ જોડાયેલા છે, જયદેવ ધાંધલ પણ આપણી સાથે જોડાયેલા છે. મયંક ભાઈ એવો પણ પ્રશ્ન થાય કે પોતાની ઇમેજ બચાવવા માટે આ વિડિયો ટ્વીટ કર્યો છે રાજીવ ગુપ્તાએ, શું લાગી રહ્યું છે આપને? હા, આની અંદર એવું થઈ શકે કે જે પ્રમાણે સિંહો લાપતા થયાના સમાચાર આવ્યા, અને બીજું કે એમણે જે પ્રમાણે વિડીયો પોસ્ટ કર્યો છે, એટલે બહુ જાણીબુજીને વિડીયો પોસ્ટ કર્યો છે કે સિંહ પાછળથી દેખાય છે, આગળથી દેખાતા નથી, થોડા દૂરથી દેખાય છે. એટલે કે આપણે આ એક વિડીયો મૂકી દઈએ જે વરસાદી પાણી જઈ રહ્યું છે, એટલે આ રીતના વિડીયો મૂકી દેવામાં આવ્યો. અને બીજું કે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર પહેલા લોકો અભિનેતાઓ સક્રિય હતા, હવે નેતાઓ સક્રિય થયા અને હવે અધિકારીઓ સક્રિય થઈ ગયા છે. તો ઘણી વાર હું જોઉં છું કે અધિકારીઓ કામ કરતા વધારે ટ્વિટર અને ફેસબુક પર, સોશિયલ મીડિયા પર એક્ટિવ વધારે જોવા મળતા હોય છે, અને કોરોનાની મહામારીમાં તો સૌથી વધારે એની અંદર વધારે એક્ટિવ જોવા મળ્યા છે. તો એક અત્યારની જે સોશિયલ મીડિયા અંદર વિડીયો ફોટા મૂકવાની જે હોડ ચાલી છે, તો એની અંદર આ વિડીયો પૂરો પ્લાનિંગ સાથે મૂકવામાં આવેલો છે. જી જી જયદેવભાઈ, એક એવું છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે કે કોઈ પણ એક સમાચાર જે ખૂબ પ્રસારિત થયા હોય તેને દબાવવા માટે બીજા સમાચાર આવે, એટલે કે બીજા જયારે સમાચાર આવે તો પહેલા દબાઈ જાય. એ જ પ્રકારે જે તમે પહેલા વાત કરી હતી કે જે 18 સિંહો લાપતા થવાની વાત હતી, અને તેવા સમાચારને દબાવવા માટે આ પ્રકારે વિડીયો મૂક્યો, એ એમનો એક પ્લાન હોઈ શકે? ચોક્કસ પ્લાન જ છે. કાલે જુનાગઢના વન્ય વર્તુળના CCF નો પ્રેસ નોટ આવી ત્યારે જ કીધેલું કે આ ભ્રામક વસ્તુ છે, આ અધિકારીઓ અગાઉ ખોટા નિવેદનો કરી ચુક્યા છે. અને આ વિડીયો આવ્યો કાલ સવારથી, મારા વોટ્સએપના ઘણા બધા મારા કોન્ટેક્ટ ઉપરથી મને શેર કરવામાં આવ્યો કે આ ગુજરાતમાં સિંહો સલામત છે, બહુ સારી રીતે ગીરનું રાજ પરિવાર વાવાઝોડા પછી લટાર મારી રહ્યું છે, એવા સમાચાર સાથે આવા વિડીયો બધા ખૂબ જ વાયરલ થયું છે આ વિડીયો. અને ઘણા તો હજી માનવા તૈયાર નથી કે આ ગીરનો વિડીયો નથી પણ આફ્રિકાનો છે. એટલે આપે કહ્યું એમ કે 16 સિંહ કે જે કઈ સિંહ લાપતા થયા છે એના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા જે વર્તમાન પત્રમાં સમાચાર આવ્યા છે એ બાજુથી લોકોનું ધ્યાન હટાવી અને ગીરના સિંહો સલામત છે, એવરીથિંગ ઇઝ વેલ ઇન ગીર એવું એસ્ટાબ્લિશ કરવા માટે આ વિડીયો ઇરાદાપૂર્વક બીજા કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપરથી કોપી કરી એના એમાં એની જે વિગતો હતી એનું મેનિપ્યુલેશન કર્યું. એમાં આકડવાડીનો વિડીયો છે અને સિંહો નદી ક્રોસ કરી રહ્યા છે, અમારો સ્ટાફ એનું મોનિટરિંગ કરી રહ્યો છે, એવી ભ્રામક હકીકતો સાથે આ વિડીયો મૂકી ચોક્કસ નજર માણસોનું ધ્યાન હટાવવા માટે અને સાઇડ ટ્રેક કરવા માટેના આ પ્રયત્નો હોવાનું હું ગંભીરતાથી માનું છું. જી જી અમયંકભાઈ, આપને શું લાગે છે કે સોશિયલ મીડિયા પર કોઈ સરકારની ધારો કે મજાક ઉડાડતો કોઈ વિડીયો મૂક્યો હોય તો 24 કલાકની અંદર તેની ધરપકડ બી થઈ જાય છે, તેના પર કાર્યવાહી પણ થઈ જાય છે, પરંતુ જ્યારે આવા અધિકારી એટલે કે વન વિભાગના વડા જ્યારે આ પ્રકારે ખોટો વિડીયો મૂકે ત્યારે એક બાજુ એવું લાગી રહ્યું છે કે જાણે સરકાર તેમને બચાવી રહી હોય? 100% સરકાર બચાવી જ રહી છે એવું જ કહી શકાય. કારણ કે જેમ હમણાં હાલમાં જે મુખ્યમંત્રી શ્રી ના જે કઈ મીમ આવ્યો હતો અને એની અંદર કોઈની ધરપકડ થઈ હતી અને એવા સમાચાર જોવામાં આવ્યા હતા, તો આની અંદર સરકારે જ આગળ આવીને પગલું ભરવું જોઈએ. આની અંદર કોઈની ફરિયાદની રાહ સરકાર જોતી હોય એવું લાગી રહ્યું છે, તો સરકારે આની અંદર પગલા લેવા જ જોઈએ. અને જે પ્રમાણે સરકારના ચહિતા અધિકારી છે એટલે સરકાર આની અંદર પગલા નહીં લે એ દેખાઈ જ આવ્યું છે. કારણ કે અત્યારે 24 કલાક સુધી એ વિડીયો રહ્યો છે, ઘણા બધા મહાનુભાવોએ એને રીટ્વીટ કર્યો છે, તેમ છતાંય આ બાબતમાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. અને બીજી વસ્તુ કે પાછલા વર્ષોમાં પણ જોવાયું છે કે એક અધિકારી જે વન્યજીવોમાંથી પૈસાને પ્રોટીન મેળવવું એવું બહુ ગંભીર જે એમણે એ કર્યું હતું, વાક્ય આપ્યું હતું અને માત્ર ખાલી માફીનામું માંગ્યું હતું
માફીનામું કદાચ આપ્યું પણ નહીં હોય અત્યાર સુધી, મને ખ્યાલ છે ત્યાં સુધી. એટલે ખાલી આ રાજકીય નાટક થાય છે, પણ મને એ ખબર નથી પડતી કે સરકાર કેમ અધિકારીઓ સામે પગલા લઈ નથી શકતી, સરકાર કેમ દાખલો નથી બેસાડી શકતી. આજે સિંહ શિડ્યુલ એકમાં આવતું પ્રાણી છે, અને જો એની બાબતમાં આ રીતના ખોટા સમાચારના ચેડા થાય છે તો એ બિલકુલ ગંભીર બાબત છે. અને જે પ્રમાણે જે વિડીયો વાયરલ થતા હોય છે અને સરકાર પગલા લેતી હોય છે, ધરપકડ કરતી હોય છે, તો આની અંદર ધરપકડ કે જે કઈ પગલા છે લેવા જ જોઈએ. જી જી મયંકભાઈ, જયદેવભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આ વિશે આપણે વાત કરીશું એક બ્રેક બાદ. તો જે પ્રમાણે રાજીવ ગુપ્તાએ જે ખોટો વિડીયો ટ્વીટ કર્યો અને પીએમઓ અને સીએમઓને પણ ભેરવી દીધા, તેમાં તે બાબતે આપણે વાત કરી રહ્યા છીએ. મયંક ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે, જયદેવ ધાંધલ પણ જોડાયેલા છે. જયદેવભાઈ, મહત્વની વાત એ પણ આવે કે આ જે રાજીવ ગુપ્તા છે, પહેલા પણ અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે અને વિવાદોમાંથી ઇઝીલી બહાર પણ નીકળી ગયા છે. ફરીથી આ વિવાદ સામે આવ્યો, વારંવાર તેઓ વિવાદોમાં આવે છે, પરંતુ વિવાદોના કારણે તેમને કોઈ નુકસાન થતું નથી. વિવાદો બાબતે ભલે બહુ ખબર નથી, પણ ઘણા બધા અધિકારીઓ જેટલા કોન્ટ્રોવર્સીમાં આવે એટલા વધારે ફેવરિટ થતા હોય એવું હું માનું છું આ સરકારમાં. અને આપણે મજાક ન ગણીએ, ખૂબ ગંભીર વાત છે કે જો આ ભોપાળું બહાર ન આવ્યું હોય તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ તો રીટ્વીટ કર્યું, પણ કદાચ પ્રધાનમંત્રીશ્રીએ પણ આ વસ્તુ રીટ્વીટ કર્યું હતું. કેમ કે સિંહોનું મહત્વ શું છે એ આપણે સૌ જાણીએ જ છીએ. સિંહોની વાત આવે ત્યારે અવારનવાર ઉપરથી લઈને નીચે સુધી ગુજરાતના ગૌરવની વાત કરી અને એને હાઈલાઈટ કરવા પ્રયત્ન થતા હોય છે. એટલે અને અગાઉ આપણે જાણીએ છીએ કે પ્રધાનમંત્રીશ્રીએ પણ આવા વિડીયો, આવા ટ્વીટ રીટ્વીટ કરેલા છે, આવી જાહેરાતો સબમિશન કરેલા છે. તો આ આ અધિકારીના મેન્યુપ્યુલેશનથી દોરવાઈને કદાચ પીએમઓ એ હરકતમાં આવીને પણ આમાં કોઈ કરી બેઠા હોત તો એની જવાબદારી ચોક્કસ આ અધિકારીની થાત. પણ એટલું આપણે માનીએ કે બચી ગયા કે પીએમઓમાંથી આ બાબતે કોઈ રિએક્શન ન આવ્યા, પણ આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી જાવડેકર સાહેબે તો ઉતાવળ કરીને રીટ્વીટ કરી દીધું, એક બે સાંસદો એ પણ કર્યું, અને ઘણા બધા અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ ગણી શકાય કે જેઓ ગીરમાં પોસ્ટેડ છે, એમણે પણ આ રીટ્વીટ કરેલા જ છે. ત્યારે ગેરમાર્ગે દોરવાની વાત જે હતી, પબ્લિક તો ગેરમાર્ગે દોરાય છે, પણ સાથે સાથે સરકાર અને અધિકારી ગણ પણ આ ગુપ્તા સાહેબની આ હરકતથી ગેરમાર્ગે દોરવાયા છે એ આપણે ચોક્કસ કહી શકીએ. જી જી મયંકભાઈ, રાજીવ ગુપ્તાએ જયારે પીએમઓ અને સીએમઓને ટેગ કરીને અને સરકારને ગેરમાર્ગે દોરી છે, છતાં પણ આ જે અધિકારી છે તેમને કશું થતું નથી, એટલે કે તેમની પાસેથી તેમનો જે વિભાગ છે, તેઓ જેના વડા છે, તેના પરથી પણ તેમને ફરજ મુક્ત કરવામાં આવતા નથી, સરકાર કોઈ જ એક્શન લેતી નથી, આ કેટલું યોગ્ય ગણી શકાય? બિલકુલ સાચી વાત છે આપની. તો અત્યારે હું આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી, જેમ ગુપ્તા સાહેબે પીએમઓ અને સીએમઓને ટેગ કર્યા હતા, એમ જ હું આપના વીટીવીના માધ્યમથી માનનીય વડાપ્રધાન, માનનીય મુખ્યમંત્રીશ્રીને અપીલ કરું છું કે આ રીતના અધિકારી રાજ ના ચલાવવા દેવું જોઈએ, અને આવા કોઈ અધિકારી હોય તો એમને પોતાના પદમાંથી મુક્ત કરવા જોઈએ અને આની પર યોગ્ય એક્શન લેવા જોઈએ. નવા જે અધિકારી છે, જે જાણકાર અધિકારીઓ છે, નિષ્ણાત અધિકારીઓ છે, કારણ કે વન અને પર્યાવરણ વિભાગ એવો છે કે જેની જાણકારી હોવી જોઈએ, એવા જ અધિકારીઓને આ પદ પર બેસાડવા જોઈએ. કોરોના અને આ જે બધા જે વિષય છે, જે એકદમ ગંભીર વિષયો છે, એની અંદર જે તે વિષયના જાણકાર અધિકારીઓને બેસાડવા જોઈએ, નહીં કે માત્ર એડમિનિસ્ટ્રેશન જાણતા અધિકારીઓને બેસાડવા જોઈએ. તો આની અંદર હું આપના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રીને અપીલ કરીશ કે આ બાબતમાં સંપૂર્ણ ધ્યાન આપે, અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ બે હાથ જોડીને વિનંતી કરીશ કે સિંહો ગુજરાતનું ગૌરવ છે, અને એ બાબતમાં આ રીતના સાંખી બિલકુલ નહીં લેવાય, તો એ બાબતમાં પગલાં લેવા જ જોઈએ. જી જી મયંકભાઈ, જયદેવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ, અને આપે નિષ્ણાત જે માહિતી આપી તે બદલ. તો ગીરના સિંહના સંરક્ષણ સામે અનેક સવાલ થઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારે જ્યારે રાજીવ ગુપ્તાએ જે વિડીયો ટ્વીટ કર્યો હતો અને સીએમઓ અને પીએમઓને પણ એ ટ્વીટ કરવામાં આવ્યો હતો, મહત્વની વાત એ છે કે ઘણા જે મંત્રીઓ છે તેમણે આ વિડીયો જોયા જાણ્યા વગર રીટ્વીટ પણ કર્યો હતો. મહત્વની વાત એ પણ છે કે સરકાર કેમ આ અધિકારી સામે કોઈ પગલાં લેતી નથી, શું ઉપરના લેવલ સુધી આ અધિકારીની પહોંચ છે, શું પીએમઓમાંથી પણ આ અધિકારી સામે કોઈ પગલાં નથી લેવામાં આવતા, તે બાબતે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. આ પહેલા પણ આ અધિકારી
अनेक विवादों में आ चुक्या है, परंतु ते विवादों में आसानी थी बाहर निकली पण चुक्या छे। खोटा वीडियो विवाद पछी पण राजीव गुप्ताए माफी नहीं मांगी, एटले के राजीव गुप्ता एवं कही रहा है कि वीडियो साचो है। राजीव गुप्ताए खोटा वीडियो विषय दुख व्यक्त कर्यू पण माफी न मांगी। पोताने वीडियो श्यामल टिकेदार तरफ थी मळ्यो होवानुं बीजू ट्वीट कर्यू। श्यामल टिकेदार गुजरात चीफ वाइल्ड वॉर्डर छे अने श्यामल टिकेदार नो माफी मांगतो पत्र राजीव गुप्ताए ट्वीट कर्यो। एटले के राजीव गुप्ता तो हजी सुधी माफी नथी ज मांगी रह्या, श्यामल टिकेदार तेमनी भूल बदल माफी मांगे छे ते वात राजीव गुप्ताए करी छे। खोटो वीडियो ट्वीट करवा माटे राजीव गुप्ता पोतानी जवाबदारी माथी खसी गया छे। तो हवे जो गीत गुर्जरी मने आपशो रजा।